બીજાના માટે જાન ન્યોછાવર કરે છે એ ક્ષત્રિય છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી હોતા, ક્ષત્રિય સિદ્ધાંતવાદી હોય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજની બહેન દીકરી કે અસ્મિતા ઉપર આંગળી કરવાની ક્યારે હિંમત ના કરે એવું પરિણામ આપી. જય ભવાની, જય ભવાની. માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને શક્તિ આપે કે સંપૂર્ણ પરિણામ સુધી આપણે પહોંચી શકીએ. ચૂંટણી ચાલતી હોય એટલે રાજકીય મિટિંગો તો બહુ થતી હોય, અને રાજકીય મિટિંગોમાં જઈએ આ તો ચાલે, પણ આ અહીં અને અહીં મારી બંને બાજુને મારી સામે છે, આ કોઈ રાજકીય મિટિંગ નહીં, પરિવારનો મિલન સમારંભ. પરિવારના આ સ્નેહ મિલનમાં હું આવ્યો છું, અને પરિવારના સ્નેહ મિલનમાં આવ્યો છું ત્યારે બધા જ મારા માટે એક સરખા છે, અને એટલા માટે કોઈ નામ લેતો નથી. પરિવારના સૌને નમન કરું છું. ખૂબ મોટા ફૂલહારથી સ્વાગત થયું, એ ફૂલોની એક એક પાંખડી આપ સૌને અર્પણ કરું છું. યે દીવાને ખાસ હૈ, યે દીવાને ખાસ હૈ, યે દીવાને આમ નહીં, યહાં કમઝોર દિલ વાલો કા કોઈ કામ નહીં. એમની વચ્ચે છું હું કે જેમણે ક્યારે અસ્મિતાની લડાઈમાં પીછેહટ નથી કરી. રક્ષયતે ઇતિ ક્ષત્રિય, બહુ બધી જ્ઞાતિઓ ક્ષત્રિય તરીકે ને, રક્ષયતે ઇતિ ક્ષત્રિય. સ્વાર્થ માટે સંઘર્ષ તો બધા કરે, એક કીડીને ખાંડનો દાણો મળે તો પોતાના દરમાં લઈ જવાની કોશિશ હોય કે આ ખાંડનો દાણો હું અને મારો પરિવાર ખાય, આ સ્વાર્થનો સંઘર્ષ છે. પણ જે પરમાર્થનો પુરુષાર્થ કરે છે, બીજાના માટે જાન ન્યોછાવર કરે છે, એ ક્ષત્રિય છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી હોતા, ક્ષત્રિય સિદ્ધાંતવાદી હોય છે. અને આ ભૂમિ પર જેમણે શાસન કર્યું એ કોઈ સરમુખત્યાર તરીકે નહીં, મારી એક ફરજ આ મા ભૌમની રક્ષા માટે છે એમ કહીને શાસન કર્યું, અને શાસન કરતા કરતા માતૃભૂમિના રક્ષણ, ક્યાંય કોઈ બહેન દીકરીઓના ચારિત્ર માટે લડાઈ કરવાની હોય તો એની લડાઈ, ક્યાંય ગાય માતા માટે માથા આપવાના હોય તો માથા આપ્યા છે, અને ગામે ગામ એના પાળિયાઓ છે જેનું આજે પણ પૂજન. સમાધાન નથી કર્યા, સત્તા હોય, રાજા મહારાજા હોય, સાથે એમનું સૈન્ય હોય, લડતા લડતા સંપૂર્ણપણે લાગે કે હવે કોઈ વિકલ્પ નથી, તો હસતા મોઢે આ સમાજની બહેનો દીકરીઓએ એ જ્વાળામુખીની એ ચિત્તાઓ પર એક સતી માતા તરીકે સમર્પણ કર્યું. અને આવો ઇતિહાસ હોય એમ છતાં એ અસ્મિતાને કોઈ ઠેસ પહોંચાડે અને એમ કહે કે આ દેશના રાજા મહારાજાઓએ અંગ્રેજીઓ પાસે નમી ગયા હતા અને એમણે પોતાની મા બેન દીકરીઓ અંગ્રેજોને આપી હતી, રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો, આનાથી વધારે ખરાબ કઈ ન હોય. આટલી વાત કર્યા પછી પણ એ ત્યાં અટક્યા નથી. રાજા અને મહારાજા રાજપૂતો જરૂર બહુમતીમાં હતા, પણ અનેક સમાજના વ્યક્તિઓના રાજા રજવાડા હતા, અને સલામ કરીશ એ કોઈએ પણ ક્યારે સમાધાન નથી કર્યું, અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નથી કર્યો. એ રજવાડાઓમાં જાગીરદાર સમાજ હતો, એ રજવાડાઓમાં
બ્રહ્મ સમાજ અહીંયા આપણા બનાસકાંઠામાં જોઈએ તો વટાસણ, વેદલા, ખોરડા, એટા એ બ્રાહ્મણોના રજવાડા હતા, બ્રહ્મ સમાજના રજવાડા. મારા રાવણા રાજપૂત સમાજના રજવાડા હતા, રાજપૂતોના રજવાડા હતા, જેને આપણને આશીર્વાદ દેવાનો અધિકાર છે એવા ચારણ અને ગઢવી સમાજના રજવાડા હતા, આદિવાસી અને ભીલના પણ રજવાડા હતા, અને પાટીદારો પાસે પટ્ટા હતા, અને એટલે જે પાટીદાર કહેવાયા એમના પણ નાના નાના રજવાડા હતા. કારડિયા રાજપૂત સમાજના ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજના ભાઈઓ, ઠાકોર સમાજ, વિવિધ સમાજના દરેકના કોઈ નાના મોટી રજવાડાઓ હતા, પણ આમાંના કોઈએ પણ ક્યારેય સમાધાન નહોતું કર્યું, પોતાની લોકી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે નહોતો કર્યો. આ ઇતિહાસ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. માણસની ભૂલ થાય, દિલથી પસ્તાવો કરે, તો પાપી પસ્તાવામાં ડૂબકી મારીને પુણ્યશાળી બની શકે. એ સમય હતો રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સમગ્ર દેશની બહેનો દીકરીઓને અપમાનિત કર્યા પછી પસ્તાવો દિલથી કરીને જો માફી માંગી હોત તો આ સમાજ તો મોટા દિલ વાળો છે, જો દિલથી માફી માંગી હોત ને તને માફ પણ કરે. અહંકાર સાતમા આસમાને, સમાજ પાસે આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીના એક નેતાના ઘરે થોડા ભાજપના લોકોને ભેગા કરવામાં આવે. અમારા ભાવનગરના યુવરાજ સાહેબે સાચું નામ આપ્યું કે આવો અસ્મિતાનું અપમાન થયા પછી કોઈ સાચો રાજપૂત અવાજ ઉઠાવવા નગર ના રહી શકે, માત્ર ભાજપૂતો હોય એ ચૂપ રહી શકે. આ ભાવનગર એક મીટિંગ કરે છે અને ત્યાં માઇક ઉપર જઈને શું કહે છે, હું કોઈ દિવસ મારા બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો, પણ મારી પાર્ટીને ભાજપને નુકસાન થાય છે એટલે હું સમાજની આ શું માફી કહેવાય, માફી કહેવાય. અને એ પછી પણ માંગ જો આપણા ગુજરાતના એ વિવિધ સમાજના આગેવાનો, કોઈ એક કોમ નહીં તમામ કોમનો અવાજ ના આક્રોશ હતો કે આ સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, આ કોઈ એક જ્ઞાતિનું અપમાન નથી. અને એટલે એમણે શું માંગણી કરી, ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરી, જેમ મિષ્ટિકારોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરજી અને કૃષ્ણ ભગવાને કૌરવોને કહ્યું કે આ પાંડવો તો બિન આવશ્યક યુદ્ધ નથી ઈચ્છતા, તમે ખાલી 5 ગામ આપો ને સંતોષ માનશે. પરંતુ જેનો સાતમા આસમાને અહંકાર હતો એ કૌરવોએ કહ્યું 5 ગામ તો શું, સોયનું નાકું ઊભું રહે એટલી જમીન પણ અમે નહીં આપીએ. અને ત્યારે કુરુક્ષેત્ર થયું હતું, એ જ પરિસ્થિતિ આજે પેદા થઈ છે. સમાજે કહ્યું કે જે માણસ અમારી અસ્મિતાને ઠેસ પહોંચાડી છે, જે માણસે આ દેશની બહેનો દીકરીઓને લાંછન લાગે એવી વાત કરી છે, માત્ર આ માણસની ટિકિટ ભારતીય જનતા પાર્ટી હટાવી દે, એની પત્નીને આપી દો, એની દીકરીને આપી દો, અમારી વાત અમે પૂરી કરીશું, અમારે કોઈ આને પ્રેસ્ટીજ ઇશ્યુ નથી બનાવવો. આ શું કઈ ખોટી માંગણી હતી? અને એ પણ એવો માણસ છે કે જેને આ પહેલી વાર ભૂલ નથી કરી. અંગ્રેજીમાં એક આવે હેબિચ્યુએટેડ ઓફેન્ડર, રોજ ટેવ પડી ગયો અને ગુનો કરતો હોય એવો આ માણસ છે. બનાસકાંઠામાં આ ચૂંટણી ચાલતી હતી વિધાનસભામાં, ત્યારે અહીંયા આવીને એમણે માલધારી સમાજ વિશે એલફેલ વાત કરી હતી. આ એ જ રૂપાલા છે. અરે બીજાને તો ઠીક, લેવા પાટીદાર સમાજ, એ પાટીદાર સમાજ માટે પણ મારે માઇક ઉપરથી બોલાઈ એવી ભાષામાં લેવા પાટીદાર વિશે પણ
એને આ જ શબ્દો બોલ્યા. જ્યારે રાજા મહારાજાઓ અને બહેને દીકરીઓને અસ્મિતા ઉપર હુમલો કર્યા પછી માફીનું નાટક કર્યું ત્યારે દલિત સમાજનું અપમાન કરનાર પણ આ જ માણસ હતો. અરે શિશુપાલ ગુના કરે તો ભગવાન શ્રી કૃષ્ણ પણ એને માફ નહોતા કર્યા તો આપણે કેવી રીતે કરી શકીએ? આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પાસે માંગણી કરવામાં આવી કે આ માણસને તમે ટિકિટ હટાવી લો, બીજા કોઈને પણ આપો, અમને વાંધો નથી. તમામ સમાજનો આ ભાવ હતો. રાજકોટ ખાતે મોટું સંમેલન મળ્યું. સમય હતો એમની પાસે 19 તારીખ સુધીનો, એના પહેલા સંમેલન મળ્યું. એ મંચ ઉપર આહી, માલધારી, રબારી, ભરવાડ ભાઈ, દલિત ભાઈ, પાટીદાર ભાઈ, બધા વર્ગના લોકો માઇક ઉપર આવ્યા અને તમામ વર્ગે કહ્યું કે આ વાત જે થઈ છે એ માત્ર કોઈ એક વર્ગની નહીં, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, આને હટાવો. છતાં પણ નહીં માન્યું, કારણ કે સાતમા આસમાને અહંકાર. અને એ પછી સંકલન સમિતિએ નિર્ણય કર્યો કે જો આને તમે નહીં હટાવો તો આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં એક સાથે ક્ષત્રિયો ઉભા થઈને સોગંદ લેશે ને એની સાથે તમામ જ્ઞાતિ જોડાશે, તમામ જ્ઞાતિઓ જોડાશે કે અમે ભાજપને મત નહીં આપીએ. આમ છતાં એમને એમ લાગ્યું કે આપણે તો શું, આની શું તાકાત છે, આપણે કરી લઈશું હકું. આપણી પાસે તો પૈસા છે, આપણી પાસે તો સત્તા છે, ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડીશું કે ભાઈ તમે તો નાડોદા રાજપૂત સમાજ છો, તમે કારડિયા રાજપૂત સમાજ છો, તમે જાગીરદાર ભાઈ છો, તમે ગઢવી ચારણ છો, તમે બ્રાહ્મણ છો, આમ ભાગલા પાડી લઈશું, વાંધો નહીં આવે. હું સલામ કરીશ મારા ગુજરાતના તમામ જ્ઞાતિના સમજદાર લોકોને, એ ભાગલા પાડો ને રાજકારણમાં ના આવ્યા અને તમામ જ્ઞાતિ એક થઈને આજે અવાજ ઉઠાવે છે, જે થઈ રહ્યું છે એને સહન નહીં કરવામાં આવે. લોકશાહી વ્યવસ્થામાં શું હોય? અરે લોકશાહી તો ઠીક, રામના નામે મત માંગનાર લોકોને એ ન સમજાયું કે લોકોનો અવાજ એ શાસન કરતા માટે સૌથી મહત્વનો હોય. ભગવાન શ્રી રામ એક રાજા તરીકે, ક્ષત્રિય રાજા તરીકે હતા, એ તો રાજાશાહી હતી, પણ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા હતા કે જનતા કદાચ એક રાજા તરીકે મારી વિરુદ્ધ બોલતા એને ખચકાટ થતો હોય તો પાછળથી કોઈ બોલતું હોય તો એ પણ મારે સાંભળવું જોઈએ. અને ફરતા ફરતા એક ઝૂંપડી પાસે જાય અને ઝૂંપડીમાંથી અવાજ સીતા માતાજીની વિરુદ્ધનો આવે. સીતા માતા સતી હતા, પણ એક લોકોમાંથી ઊભો થયેલો અવાજ હતો. તો ભગવાન શ્રી રામ નિર્ણય કરે જે સીતા માતા માટે લંકાને નષ્ટ કરીને સીતા માતાને પરત લાવ્યા હતા, એ ગરીબના ઝૂંપડામાંથી અવાજ આવ્યો તો એ શાસક કરતાએ સીતા માતાને વનમાં મૂકવા જવાનો નિર્ણય કર્યો. આ લોકોનો અવાજ એટલા માટે રામ રાજ્ય વખણાય છે કે એમણે લોકોનો અવાજ ભગવાન શ્રી રામે સાંભળ્યો હતો. અહીંયા તો લોકશાહી છે અને લોકશાહીમાં પાયાનો સિદ્ધાંત શું? કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય એને લોકોનો અવાજ સાંભળવો જોઈએ, એની સાથે સંવાદ કરવો જોઈએ. આવો, તમારી વાત શું છે? આના સાથે સંઘર્ષ ના કરાય લોકશાહીમાં. અને હું આજે વિરોધ પક્ષમાં છું એટલે કહું છું એમ નહીં, હું સરકારમાં મિનિસ્ટર હતો, આરોગ્ય વિભાગનો મંત્રી હતો, રેસિડેન્સ ડોક્ટર્સની હડતાલ ઉભી થઈ. હડતાલો કે દેખાવો આંદોલનો થાય ને ત્યારે પોલીસ સરકારને પૂછે કે આમાં શું કરીએ, સરકાર સૂચના આપે કે આ રીતે એને હેન્ડલ કરો. મને પૂછ્યું, મેં કીધું કોઈ લાઠી કે જબરજસ્તી નહીં, લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. એ ડોક્ટરો હડતાલ ઉપર બેઠા છે, હું આરોગ્ય વિભાગનો મંત્રી છું,
હું એમની છાવણીમાં સામેથી જઈશ અને એમની વાત સાથે ચર્ચા કરીશ. મને પોલીસના અધિકારી આવીને કહ્યું કે સાહેબ, આ લોકો આક્રોશિત છે, તમારી સામે સૂત્રોચ્ચાર કરે, કદાચ ધક્કે ચડાવે. મેં કહ્યું કઈ વાંધો નહીં, લોકશાહીમાં અમને ફૂલોનો હાર પણ લોકો પહેરાવે અને જરૂર પડે તો જૂતાનો હાર પણ પહેરાવવાનો લોકોને અધિકાર. કોઈ બંદોબસ્ત ના જોઈએ, કોઈ પોલીસ ના જોઈએ, હું એકલો જઈશ. અને હું ગયો એ ડોક્ટરોની વચ્ચે, એમની છાવણીમાં બેઠો. મેં કહ્યું આવો, તમારા મુદ્દાની ચર્ચા કરવા માટે એક મિનિસ્ટર તરીકે આવ્યો છું, મારી ફરજનો ભાગ છે. એમની ત્રણ માંગણીઓ હતી, મેં ત્યાંને ત્યાં સ્વીકારી કે આ ત્રણે ત્રણ માંગણીઓનો 24 કલાકમાં નિર્ણય હું કરીને આપીશ. અને બે માંગણી એવી હતી, મેં એમને કહ્યું કે આવતા બજેટ સુધી આ ન થઈ શકે, અને એક માંગણી છે એને હું નહીં સ્વીકારું. ખુલ્લા દિલે ચર્ચા થઈ, સંવાદ થયો. એ ડોક્ટરોએ મારા નામનો જિંદાબાદ કર્યો, આંદોલન પૂર્ણ. ભારતીય જનતા પાર્ટીએ આ કરવું જોઈએ. સોરી, એમણે જો આ કર્યું હોત, સંવાદ કર્યો હોત અને સંઘર્ષ ન કર્યો હોત, તો સ્થિતિ આ બ્રહ્મદેવતા આપણું ધ્યાન રાખે છે. આભાર માની રામકિશન ઓઝાજી, બ્રહ્મદેવતા છે અમારા અહીંના પ્રભારી. સંવાદ નહીં કર્યો એમણે. એમણે શું કહ્યું? સંવાદની બદલે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો, જેને લોકશાહીમાં સ્થાન ન મળ્યું. પાટીદાર આંદોલન શરૂ થયું. સરકારની શું જવાબદારી હતી? આવો વાત કરીએ, સ્વીકારવા જેવું એ સ્વીકારે, બાકી સમજાવે, સમજાવટથી રસ્તો નીકળે. વાત નહીં કરી પાટીદાર સમાજ સાથે, સંઘર્ષ કર્યો. 14 યુવાન પાટીદાર દીકરાઓ શહીદ થયા, છતાં એમને ચિંતા ન થઈ. પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠીચાર્જ કરીને માર મારવામાં આવ્યો. શું આ લોકશાહીમાં યોગ્ય છે? અને એ જ પાટીદાર સમાજે ભાજપના નેતાને કહ્યું કે આ જનરલ ડાયર છે. આ નામ પણ પાટીદાર સમાજે આપ્યું. ઉનામાં એક દલિત ભાઈને ત્યાં ઉપર અત્યાચાર થાય છે. દલિત સમાજ ન્યાય માંગે તો સંવાદ નહીં, સંઘર્ષ કરો. માલધારી સમાજ રોડ ઉપર આવીને કહે કે અમારા માલઢોરના ગૌચર તમે ખાઈ ગયા, ગાયના નામે મત લીધા પછી ગાયના ગૌચર રહ્યા નથી. સંવાદ નહીં કર્યો, પરિપત્રો કાઢીને માલઢોરને દબે પૂરવાનો અધિકાર લઈને માલધારી સમાજ ઉપર અત્યાચાર. જુનાગઢમાં એક કોળી દીકરી, બક્ષી પંચની દીકરી ચાંદની નામની, એનું ખૂન થાય છે. કોળી સમાજ કહે છે કે આને ન્યાય આપો, રોડ ઉપર ઉતરે છે. સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. અને આ બધા જ સાથે સંઘર્ષ કર્યા પછી ભાજપને એવી ટેવ પડી ગઈ કે આંદોલન થાય તો સંવાદ નહીં કરવાનો, સંઘર્ષ કરવાનો. પણ મારે કહેવું છે કે એકલ દોકલ સમાજને ટાર્ગેટ કરતા હતા. આ વખતે બહુધા બધી જ જ્ઞાતિ ભેગી થઈ છે, એટલે આમાં તો મોટા ભાગના એવા છે ને, આપણે ત્યાં શું કહેવાય કે દેવી દેવતાનો ચાળો કરાય, હનુમાનજીની હળીએ ન ચડાય. આ વખતે અવળે ઠેકાણે ભરાણા, એમને સમજાણું નહીં. અને સમજાણું ત્યાં તો બહુ મોડું થઈ ગયું. હવે કોઈ 5 ફૂટ વાળો હોય કે 6 ફૂટ વાળો હોય, બધા કહેશે કે અમે સામૂહિક માફી માંગીએ. પણ અવસર વીતે મેહુલા, હવે જતો રહ્યો ભાઈ, અવસર જતો રહ્યો. હવે નાની નાની ક્લિપ કાઢી અને કોંગ્રેસ વાળા આમ કરે છે, જો ફલાણા આમ બોલ્યા, જો ઓલા આમ બોલ્યા. સલામ કરીશ તમામ વર્ગની સંકલન સમિતિના સભ્યોનો, આ ગુજરાતના તમામ લોકોનો. એમણે સ્પષ્ટ રીતે નિર્ણય કર્યો કે હવે કોઈ ગમે તેવી નાની મોટી વાતો હશે, અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી. અમારી બહેનો દીકરીઓ ઉપરનો પ્રહાર, એનો બદલો લઈને એલાન થયું. હું તો કહું છું, 2 દિવસ પહેલા રાહુલ ગાંધીજીના નામે ચલાવ્યું, ટુકડો જ ચલાવ્યો, આખો નહીં. રાહુલ ગાંધીજીની વાતનો ખાલી ટુકડો. અરે ભાઈ, વાત નાના નાના રજવાડા હતા અને જમીનો માટે પડાવી લેવા ઝઘડા થતા હતા એકબીજાની સરહદ માટે. લોકશાહીમાં બધા ભેગા મળી ગયા,
તો કે રાહુલ ગાંધીએ કીધું કે આ તો જમીનો પડાવી લેતા હતા. અરે ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા માટે જમીનની લડાઈ અને બહેનો દીકરીઓ એક સરખી હોઈ શકે, અમારા માટે ક્યારેય ના હોઈ શકે. તમે અમારી બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર, આ દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર થયેલા હુમલાને જમીનના ઝઘડા સાથે સરખાવો છો? શરમ નથી આવતી તમને? જો એની આ તુલના થાય પછી ચલાવ્યું કે આ રાહુલ ગાંધી છે ને એ તો રાજા મહારાજાના વિરોધી છે. ગઈકાલે રાહુલ ગાંધીજીએ પાટણમાં ભાવનગરના મહારાજા સાહેબે દેશની એકતા માટે આખું રજવાડું આપ્યું હતું એની સરસ વાત કરી તો ભાજપ વાળાની હવા નીકળી. હવે એમને તકલીફ પડે છે. અને જે લોકો આપણી બહેનો દીકરીઓ ઉપર હુમલો થયો એ દિવસે ચૂપ રહ્યા હતા, એ જમીનના ટુકડાની વાત માટે ટ્વિટર ઉપર ને આ ટીવી મીડિયા સામે નિવેદનો આપે છે. હું એમને કહું છું કે તમારે ડૂબી મરવું જોઈએ જે દિવસે આ દેશની બહેનો દીકરીઓ ઉપર હલકટ ભાષાનો પ્રયોગ ભાજપના એક ઉમેદવારે કર્યો, તે દિવસે તમારી અસ્મિતા ક્યાં મરી ગઈ હતી? જવાબ તો આપો, સમાજને જવાબ આપો, રાજ્યને જવાબ આપો, દરેક નાતીને જવાબ આપો. ત્યારે તમે ચૂપ રહ્યા હતા અને હવે ટક 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 કરવા નીકળી પડો, તમને શરમ નથી આવતી? ક્યાં સમાજની વાત કરો છો? ક્યાં નામે તમે જશો ફરી? અરે રાજકીય રાજકારણમાં રાજકીય રીતે સમાનભેર રાજકારણ કરવાનું હોય, સિદ્ધાંત માટે લડવાનું હોય. અને એટલા જ માટે હું આજે કહું છું એમ નહીં, હું ખુદ એક સરકારમાં મિનિસ્ટર હતો, મંત્રી હતો, મારી સરકાર હતી. મને લાગ્યું કે ભાવનગરમાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને મારી સરકાર નિર્ણય નહોતી કરતી તો ચૂપ નહોતો રહ્યો. મિનિસ્ટર તરીકે રાજીનામું આપીને કહ્યું હતું કે હું મારી જનતાની સાથે. સલામ કરું છું કેટલાક નાના ભાઈઓને મંચ પર ભાજપના જઈને રાજીનામા ફેંકીને કહ્યું કે તમે જે આ પાપ કર્યું છે રૂપાલાને નહીં હટાવીને હવે આ પાપની કોઠરીમાં હું સાથે રહેવા માંગતો નથી આ રાજીનામા.